ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અકબર અને બિરબલના રમૂજી કિસ્સા સાંભળ્યા હતા. મજા આવી હતી ને? હા, ત્યારબાદ પાઠ 5 સર્ડીને પ્રતાપે માં આપણે જોયું હતું કે લેખક એમને એક સંબંધી ભાઈને ત્યાં કોઈ કામ માટે મળવા જવાનું થાય છે અને તેમને તે સમયે શરદી થયેલી હોય છે, તેથી તે બરાબર બોલી શકતા નથી. તેવી જ રીતે જે પેલા ભાઈ હોય છે તેમને કાનથી ઓછો સંભળાતો હોય છે, તેથી બંને જ્યારે મળે છે ત્યારે બંને વચ્ચે શી વાતચીત થાય છે તે આપણે જોતા હતા. જ્યારે લેખક પેલા ભાઈના ઘરે જાય છે ત્યારે તે ભાઈ લેખકને આવકાર આપે છે અને તેમની તબિયત પૂછે છે. ત્યારબાદ તેમની વચ્ચે શું વાતચીત થઈ હશે તે આજે આપણે જોઈએ. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહીં જેવા સરેખા મને ઉધરસ થયા છે. મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી. જ્યારે લેખક પોતાની તબિયતની વાત કરે છે ત્યારે આ ભાઈ પોતાના વિશે સમજે છે અને કહે છે કે મને શરદી થઈ છે એવું તમને કોણે કહ્યું? હા, જરા શરદી ખાંસી થયા હતા, પણ એટલા માટે તમારે અહીં સુધી મને જોવા આવવાની તકલીફ લેવાની જરૂર નહીં હતી. મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? દવા બવા તો કરો છો ને? લેખકને લાગે છે કે આ ભાઈને કંઈક સમજવામાં ભૂલ થાય છે, પણ તેઓ આગળ બીજું કશું ન કહેતા પૂછે છે, હવે કેમ છો? કંઈક દવા એવું તો લો છો ને? હા, અહીંની હવા જરા એવી જ છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? ત્યારે પેલા ભાઈ કહે છે કે હા, અહીંની હવા, એટલે કે આ ભાઈ લેખક દવા કહે છે તો હવા સાંભળે છે અને કહે છે કે અહીંની હવા એટલે કે વાતાવરણ એવું જ છે, પણ તેના માટે અમે હવા ફેર કરવા બહાર જવાનું નક્કી કર્યું નથી. એ તો બધું ઠીક છે, પણ તમે ચા પીશો? ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. ત્યારે લેખક કહે છે કે ચા માટે હું બને તો ના નથી કહેતો, એટલે કે લેખકને ચા પીવી ગમે છે, તેમાં પણ શરદી હોય તો ચા પીવી ખૂબ જ સારી લાગે છે, એટલે કે લેખક ચા પીવા માટેની હા પાડે છે. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? વારું, કોફી લેશો? જ્યારે લેખક ચા પીવા માટે હા કહે છે, પણ પેલા ભાઈને ઓછું સંભળાય છે તેથી તેમને લાગે છે કે બને ત્યાં સુધી લેખક ચા પીતા નથી, તેથી તેઓ કહે છે કે તે તો ઘણું સારું કહેવાય, પણ ચા પીવાથી શરદી થાય છે એવું તમને કોણે કહ્યું? તો પછી કોફી પીશો? કોફીનો પણ અત્યારે વાંધો નથી. ત્યારે લેખક કહે છે કે કોફી પીવાનો પણ એમને વાંધો નથી. કોફીનો ડૉક્ટર વાંધો લે છે? ઠીક, ત્યારે કોકો? ત્યારે પેલા ભાઈ કહે છે કે કોફી પીવા માટે ડૉક્ટરે ના પાડી છે, સારું તો કોકો પીશો. મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોએ ઘુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારા માટે કોકો મુકાયો. લેખકને લાગે છે કે હવે જો હું બોલીશ તો જેવી રીતે ચા અને કોફી પીવામાંથી રહી ગયા તેવી રીતે કોકો પણ પીવામાંથી રહી જશે, તેથી તેઓ ડોકો હલાવીને હા કહે છે અને પછી એમના માટે કોકો બનાવવામાં આવે છે. આગળ તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું. લેખક પેલા ભાઈને પૂછે છે કે તમને આ ઘરમાં રહેવાનું ફાવે છે ને? તેઓ બોલી ઉઠ્યા, વર? સુલોચના માટે વર હજી શોધ્યું નથી, હજી નાની છે, સી ઉતાવળ છે. ત્યારે પેલા ભાઈ ઘરના બદલે વર સાંભળે છે અને કહે છે કે તેમની પુત્રી હજી ઘણી નાની છે, તો તેના માટે વર શોધવાની ઉતાવળ નથી.
આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું. લેખક કહે છે કે આ પેલા ભાઈ દવાને બદલે હવા સાંભળે છે અને ઘરને બદલે વર સાંભળે છે, ત્યારે તેમની સાથે જે કામની વાત કરવા આવ્યા હતા તે આવી રીતે મોઢેથી બોલીને કરવી તેમને શક્ય લાગતી નથી, કેમ કે તેઓ ફરીથી કંઈક અલગ સાંભળે અને કંઈક અલગ સમજે. તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો. તેથી લેખક નક્કી કરે છે કે એમને જે વાત કહેવી હતી તેઓ પત્ર લખીને તેમને જણાવશે. થોડી ઘણી આડી અવડી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છું. ત્યારબાદ થોડી ઘણી વાતો કરે છે અને લેખક તેમને કહે છે કે હવે હું ઘરે જાઉં, એટલે કે તમારી રજા લઉં છું. અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ? ત્યારે પેલા ભાઈ કહે છે કે અરે તમે આવું કેમ બોલો છો કે તમે આવ્યા તેમાં મને સજા થઈ? ઉલટો આનંદ થયો, મને તો ખૂબ જ ખુશી થઈ. આપણી વાત સાંભળનારા અને સાંભળે તો એ સમજનારા બહુ ઓછા, અને કહે છે કે આપણી વાત કોઈ સાંભળે અને સાંભળીને સમજે તેવા વ્યક્તિ બહુ ઓછા હોય છે. ડોકું હલાવી અને મૂંગા મોએ મેં એમની રજા લઈ ચાલતો થયો. ત્યારે લેખક કહે છે કે હવે કંઈક હું બોલીશ અને આ ભાઈ કંઈક અલગ સમજશે તો ફરીથી મુશ્કેલી થઈ જશે. તેથી તેઓ કશું પણ બોલતા નથી અને બસ ડોકું હલાવીને ત્યાંથી ઘરે જવા માટે રજા લઈ ચાલતા થાય છે. જોયું મિત્રો, જ્યારે એક વ્યક્તિને બોલવામાં તકલીફ પડે છે અને બીજી વ્યક્તિને કાને ઓછું સંભળાય છે ત્યારે તે બેની વચ્ચે જે વાતચીત થાય છે તેના કારણે કેવી ગેરસમજ ઊભી થાય છે અને તેમાં સાંભળવાની કેવી મજા પડે છે, હસવાની મજા આવે છે ને? તો ફ્રેન્ડ્સ, હવે આ પાઠને આપણે વાર્તા સ્વરૂપે જોઈશું. કોઈ કામ માટે મરવા જવાનું થાય છે. હવે આ સંબંધીને કાનથી ઓછું સંભળાતું હતું તે વાતની લેખકને ખબર હોતી નથી. હવે તે સમયે જે વાતાવરણ હતું તે કંઈક શરદી કરે તેવું હતું, એટલે કે જેમ ચોમાસામાં વાતાવરણ હોય છે અને શરદી જલ્દીથી થઈ જાય તેમ આ લેખકને પણ શરદી થયેલી હોય છે, તેથી તેમનો અવાજ બેસી ગયેલો હોય છે. જ્યારે લેખક પેલા સંબંધીને મરવા ગયા ત્યારે તેમનો અવાજ એકદમ બેસી ગયો હોય છે અને કાન પણ શરદીના કારણે નબળા થઈ ગયેલા હોય છે. હવે જ્યારે લેખક પેલા સંબંધીના ઘરે જાય છે અને તેમની વચ્ચે જે વાતચીત થાય છે તે કંઈક આ પ્રમાણે હોય છે. લેખક ઘરે જાય છે એટલે પેલા સંબંધી તેમને આવકાર આપે છે અને કહે છે, ઓહો આજે આ તરફ કઈ બાજુ આવ્યા, તબિયત તો સારી છે ને? ત્યારે લેખક કહે છે, હા જરા તમારું કામ હતું, મારી તબિયત સારી છે, જરા શરદી થયેલી છે. ત્યારે પેલા સંબંધી કહે છે કે મને શરદી થયેલી છે, એવું તમને કોણે કહ્યું? હા જરા શરદી ખાંસી થયેલા છે, પણ એના માટે તમારે અહીં સુધી આવવાની તકલીફ લેવાની જરૂર ન હતી. ત્યારે લેખકને લાગે છે કે સંબંધીને કંઈક સમજવામાં ભૂલ થઈ છે, પણ એ ભૂલને ચોખવટ કરવાને બદલે લેખક પૂછે છે, તો હવે તમે કેમ છો, કંઈક દવા એવું લીધું કે નહીં? ત્યારે આ સંબંધી કહે છે કે હા હવા જરા એવી જ છે, પણ હવા ફેર કરવા માટે હજી સુધી ફરવા જવાનું નક્કી કર્યું નથી, અને પૂછે છે કે તો ચા લેશો તમે? ત્યારે લેખક કહે છે, હા ચા નહીં બનતા સુધી હું ના કહેતો નથી, અને શરદીમાં તો ચા સારી લાગે છે. ત્યારે પેલા સંબંધી કહે છે કે તમે ચા નથી લેતા એ તો સારું કહેવાય, પણ ચાથી શરદી થાય છે એવું તમને કોણે કહ્યું? તો કોફી લેશો? ત્યારે લેખક કહે છે, અત્યારે કોફી લેવાનો પણ વાંધો નથી, અને પેલા સંબંધી કહે છે કે કોફીનો ડોક્ટરે વાંધો છે?
તો કોકો લેશો? ત્યારે લેખકને લાગે છે કે હવે મોઢેથી બોલીશ તો જેવી રીતે ચા અને કોફી ગુમાવી તેવી રીતે કોકો પણ ગુમાવવો પડશે, તેથી તેઓ ડોકું હલાવી હા પાડે છે. ત્યારબાદ લેખક પૂછે છે કે તમને આ ઘરમાં રહેવાનું ફાવે છે ને? તો સંબંધી બોલી ઉઠે છે, વર, એટલે કે તમને ઘરને બદલે વર સંભળાય છે, અને કહે છે કે તેમની પુત્રી હજી ઘણી નાની છે, તેના માટે વર શોધ્યો નથી, તેના માટે વર શોધવાની સી ઉતાવળ છે. આમ આ સંબંધી દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળે છે, ત્યારે તેમની સાથે કામની વાત કરવી મુશ્કેલ જણાતા લેખક જે વાત કરવા આવ્યા હોય છે તે પત્રથી જણાવવાનું નક્કી કરીને ત્યાંથી જવા માટે ઊભા થાય છે અને કહે છે કે હવે હું રજા લઉં. ત્યારે સંબંધી બોલી ઉઠે છે, સજા? તમારા અહીં આવવાથી મને સજા થઈ? એવું તમને કોણે કહ્યું? આપણને સાંભળનારા અને સાંભળે તો સમજનારા બહુ ઓછા હોય છે. તમે આવ્યા તેથી મને તો આનંદ થયો. ત્યારે લેખકને લાગે છે કે હવે હું અહીંથી ડોકું હલાવી મૂંગા મોડે જ રજા લઉં, અને એમ કરીને તે ત્યાંથી ચાલતા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 સડીના પ્રતાપે, તો હવે તમને સમજાઈ ગયું હશે કે જ્યારે એક વ્યક્તિને બોલવાની તકલીફ અને બીજી વ્યક્તિને સાંભળવાની તકલીફ થાય છે ત્યારે તેમની વચ્ચે જે વાતચીત થાય છે તે ઘણી જ હાસ્યાસ્પદ હોય છે. હવે તમારે આ પાઠનું ધ્યાનપૂર્વક વાંચન કરવાનું છે. ત્યારબાદ આપણે આવતા અંકમાં સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.